જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલાને લઈ સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ધોરાજીમાં બજરંગ દળના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો અને બજરંગ દળના કાર્યકરોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું ને આતંકવાદીઓ પર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખની જવાબદારી, આજ રોજ ધોરાજીની અંદર અમે ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપેલ છે કે અઠવાડિયા પહેલા કાશ્મીરની અંદર જે યાત્રાળુની બસ ઉપર હુમલો થયેલો હતો તે હુમલાને વખોડવા માટે અને જે આ લોકો કૃત્ય કરેલ છે જે આતંકવાદીઓ તેને કડક સજા થાય એવી અમારી માગણી અને લાગણી અમે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરેલી હતી અને ડેપ્યુટી કલેક્ટરે પણ અમને આશ્વાસન આપેલું છે કે અમે તમારી માગણી અમે સરકારશ્રીને પહોંચાડીશું એવી અમને ખાતરી આપેલી છે. જિલ્લા મંત્રી વિશ્વેન્દ્ર પરિષદ તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં કટરાથી શિવખોડ જતી હિન્દુ યાત્રાળુઓની બસ ઉપર આતંકવાદી હુમલો થયેલ છે, જેમાં 10 હિન્દુ યાત્રાળુઓના મોત થયા છે. આ જે બનાવ છે એ ખૂબ ભયંકર બનાવ છે, હિન્દુ સમાજ માટે એક આઘાત છે. એનો વિરોધ પ્રદર્શન કરવા માટે પરિષદ અને બજરંગ દળ દ્વારા સમગ્ર દેશમાં વિરોધના કાર્યક્રમ કરવામાં આવેલ છે. તે મુજબ આજે ધોરાજી વિશ્વેન્દ્ર પરિષદ અને બજરંગ દળ દ્વારા ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે કે આ જેણે આતંકવાદી હુમલો કરેલ છે આતંકવાદીને સખતમાં સખત સજા થાય અને આવા બનાવ ફરીથી ન બને એ માટે સરકારે તાત્કાલિક પગલાં ભરે એવી મારી માગણી અમે રજૂ કરેલ છે, જેથી એ આવેદનપત્ર છે એ કલેક્ટર સાહેબ મારફત સરકારમાં જાય એવી અમે રજૂઆત કરેલ છે.